नमस्कार विद्यार्थी मित्रों, फरी एक बार स्वागत छे। अपने NMMS एग्जाम की तैयारी करी रहा छे। तो गई काले आपणे एकी संख्या, बेकी संख्या, अविभाज्य संख्या, विभाज्य संख्या विषे जोयुं। अने जो तमे NMMS की परीक्षा में सारा मार्क्स लावा इच्छता होय, क्वालिफाई थवा मागता होय, तो आजे ज मारी चेनल ने सब्सक्राइब न करी होय तो करी लो। हवे आपणे जोईए क्रमिक संख्या। क्रम आपणने खबर छे, एक पछी शुं आवे, बे, बे पछी शुं आवे, त्रण। तो क्रमिक संख्या एटले के एवी संख्या के दाखला तरीके क्रमिक में एवं आए कि भाई क्रमिक पाछळनी संख्या अने क्रमिक आगळनी संख्या। तो दाखला तरीके छ पछी शुं आवे, सात। अपन ने एक्जाम्पल में आप्युं, सात पछी शुं आवे, आठ, आठ पछी शुं आवे, नौ, एम सौ, सौ पछी एक सौ एक, एक सौ बे, ए रीते, बराबर छे। क्रमिक संख्या हवे एमां पहेलानी संख्या जो कहीए तो आपणे दाखला के सौनी पहेला नव्वाणु आवे, नव्वाणुनी पहेला अठ्ठाणु आवे, एक ओछी होय, बराबर छे। तो आ रीते आपणे जे क्रमिक संख्या, पछी पहेलानी संख्या अने पछीनी संख्या ए आपणे कही शकीए। हवे पूर्णांक संख्या, तो आपणे ગઈકાલે વાત કરી હતી કે પ્રાકૃતિક સંખ્યા એટલે શું, તો કે એક, બે, ત્રણ, ચાર ગણતરીના જે અંકો છે એને આપણે પ્રાકૃતિક સંખ્યા કહીએ છીએ। પ્રાકૃતિક સંખ્યામાં શૂન્ય ઉમેરી દઈએ તો પૂર્ણ સંખ્યા બની હતી, એટલે કે ઝીરો, એક, બે, ત્રણ, અનંત સુધી એને આપણે પૂર્ણ સંખ્યા કહીએ છીએ। હવે ઝીરો પછી આપણે એક એકમ ડાબી બાજુ ખસીએ તો માઇનસ એક આવે, માઇનસ એક પછી એક એકમ ડાબી બાજુ ખસીએ તો માઇનસ બે આવે, માઇનસ બે પછી એક એકમ ડાબી બાજુ ખસીએ તો માઇનસ ત્રણ આવે, બરાબર છે। એટલે કે માઇનસ એક, માઇનસ બે, માઇનસ ત્રણ, વચ્ચે શૂન્ય, જમણી બાજુ જતાં એક, બે, ત્રણ, આવી સંખ્યાને પૂર્ણાંક સંખ્યા કહીએ છીએ। ઝેહલેન નંબર્સ પણ એને એટલે એની સંજ્ઞા ઝેડ વડે દર્શાવવામાં આવે છે। હવે વાત કરીએ સમય સંખ્યા, તો આપણને અત્યાર સુધીની સંખ્યાઓ છે કે પૂર્ણ છે બેટા। દાખલા તરીકે તમે સફરજન ખાધું તો એક આખું સફરજન ખાઈ જવાનું, અડધું નહીં કરવાનું, બરાબર છે। પણ કેટલીક વખત એવું હોય કે આપણે ભાઈ અને બેન બે હોય, પપ્પા એક જ સફરજન લાવે કે લો તમે બંને ખાઓ, તો આપણે શું કરવું પડશે, ભાગ કરવા પડશે। તો બસ સમય સંખ્યા એવું કંઈક જ દર્શાવે છે કે જે સંખ્યાને આપણે અપૂર્ણાંક સ્વરૂપમાં દર્શાવી શકાય તેને સમય સંખ્યા કહેવાય છે। એમાં અંશમાં કંઈક હોય છે અને છેદમાં કંઈક હોય છે, બરાબર। અંશમાં હોય એને ધારો કે આપણે પી કહી દઈએ અને છેદમાં હોય એને ક્યુ કહી દઈએ। તો ખાસ ધ્યાન રાખવાનું છે કે છેદમાં જે છે એ શૂન્ય ન હોવો જોઈએ। કેમ શૂન્ય ન હોવો જોઈએ, તો સીધી વસ્તુ છે કે ભાઈ આ એક તૃતીયાંશનો આમ સામાન્ય મતલબ શું થાય બેટા, તો કે એક વસ્તુના ત્રણ ભાગ કરીએ એમાંથી એક ભાગ, તો આપણે ત્રણ ભાગમાંથી એક ભાગ લઈ શકીએ। પણ દાખલા તરીકે એકના છેદમાં શૂન્ય હોય તો એક વસ્તુના શૂન્ય ભાગમાંથી આપણે કેટલા ભાગ લઈ શકીએ, ભાગ જ ના કર્યા હોય તો આપણે પછી એને લેવા લઈ ના શકીએ, બરાબર। એટલે છેદમાં શૂન્ય નથી આવતો, બરાબર છે। બાકી જે ઉપર ઝેડ છે એની અંદરથી કોઈ પણ સંખ્યા છે એ લઈ શકાય છે, પી છે એની જગ્યાએ તમે આ ઋણ, ધન કે શૂન્ય ગમે તે લઈ શકો, ક્યુ છે તેમાં ફક્ત શૂન્ય સિવાય બાકી બધા જે પૂર્ણાંક છે એ લઈ શકાય છે। હવે અસમય સંખ્યા, તો કે જે સંખ્યાને પી છેદમાં ક્યુ સ્વરૂપે ન દર્શાવી શકાય તેને અસમય સંખ્યા એવું કહેવામાં આવે છે। મિત્રો, તમારે ધોરણ નવની અંદર તમે આના વિશે વધારે શીખશો। આપણે કોઈપણ સંખ્યાને જ્યારે ભાગાકાર કરીએ છીએ ત્યારે પોઈન્ટ એટલે કે દશાંશમાં જવાબ આવે છે, બરાબર છે। પણ કેટલીક સંખ્યાઓ એવી છે કે જેને તમે દશાંશ સ્વરૂપે દર્શાવવા જાઓ તો શેષ કદી શૂન્ય આવતી નથી, બરાબર છે। સાથે સાથે શેષ તો શૂન્ય આવતી નથી, પરંતુ એમાં જે આંકડા આવે છે ને એ પુનરાવર્તિત થતા નથી। દાખલા તરીકે આપણે તમને એક ભાગ્યા ત્રણ કરો જોઈએ, ચાલો તમારી નોટની અંદર એક ભાગ્યા ત્રણ કરો તો શું જવાબ આવે છે, બરાબર, ઝીરો પોઈન્ટ ત્રણ 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 એમ આવ્યા કરશે। તો અહીંયા ત્રણ 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 રિપીટ થયા કરે છે, પુનરાવર્તિત થાય છે। પણ આ જે રૂટ ટુ છે, બરાબર છે, તો તમે એમાં જુઓ છો કે 1.414 પછી આગળ છે એ સંખ્યાઓ એ રીતે ચોક્કસ ક્રમમાં પુનરાવર્તન થતી નથી। તો આવી સંખ્યાને એટલે કે અવિભાજ્ય સંખ્યાઓ જે છે એ અવિભાજ્ય સંખ્યાઓના વર્ગમૂળ છે એ બધા જ અસમય સંખ્યા તરીકે એટલે કે રૂટ ટુ, રૂટ ત્રણ,
रूट पांच बराबर है, वर्गमूल बे, वर्गमूल त्रण, वर्गमूल पांच वगैरह ने अपने पछी पुनरावर्तित दशांश हमणां मैं तमने कीधुं के एक भाग्या त्रण करशो तमे शुं आवशे 0.333 तमे भागाकार करी जुओ जाते एटले ख्याल आवशे। एने बीजी कई रीते दर्शाई शकाय तो कि 0. पछी त्रण रिपीट थाय छे तो एक ज वखत त्रण लखी अने एनी उपर माइनस एटले के 12 नी निशानी करवामां आवे छे। तो आ रीते एने पुनरावर्तित दशांश स्वरूप एवुं कहेवाय छे। हवे ऊपर आपणे जोईए सममेय संख्या अने असममेय संख्या, बधी ज संख्याओ भेगी थई अने एक मोटे संख्याओनो समूह बनावे छे जेने आपणे वास्तविक संख्या कहीए छीए। वास्तविक माटे अंग्रेजी शब्द छे रियल, अने एटले एने रियल नंबर्स एटले के आर वडे दर्शाववामां आवे छे। रियल नंबर्स एटले के आर वडे दर्शाववामां आवे छे। अहींया संख्याओनो परिचय पूरो थाय छे। आगळ आपणे नियमो नवा विडियोनी अंदर जोईशुं। आ विडियो तमने जो गम्यो होय तो लाइक करी, शेर करी अने तमारी कोई डिमांड होय तो એમાં કોમેન્ટ્સમાં લખજો તો હું એ પ્રમાણેનો વિડીયો બનાવીશ। કંઈ સમજણ ના પડી હોય તો એને પણ હું તમને સમજાવવા પ્રયત્ન કરીશ। થેન્ક યુ।